ફ્રેન્ડ્સ, હું મનીષા. આજે આપણે મરચાંમાંથી એક નવી જ વેરાયટી બનાવીશું. મરચાં લાલ હોય કે લીલા, તીખા હોય કે ઓછી તીખાસવાળા, પરંતુ મરચાં વગર કોઈ પણ ભોજન અધૂરું છે. આપણે મરચાંના ભજીયા, સંભારા, અથાણા, ભરેલા મરચાં, મરચાંનું શાક જેવી અનેક વાનગી બનાવીએ છીએ, પરંતુ હું આજે એક અનોખી એવી લીલી મરચીની સુકવણીની રેસીપી શેર કરીશ, જેને હું વર્ષોથી બનાવતી આવી છું અને તે મને અને મારા પરિવારને ખૂબ જ પ્રિય છે. આ મરચીની સુકવણીને એકવાર બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો, અને પછી ગમે ત્યારે આ મરચીને તળીને કે પછી તળ્યા વિના તેને જમવા સાથે ખાઈ શકો છો. તો ચાલો જોઈ લઈએ લીલી મરચીની સુકવણીની રેસીપી. તો સૌ પ્રથમ મેં અહીં 250 ગ્રામ સુરતી મરચી લીધી છે. તમે ઈચ્છો તો અહીં તમે ઓછી તીખાસવાળા મરચાં પણ લઈ શકો છો. આ મરચીને મેં ધોઈ અને સાફ કરી લીધી છે. હવે તેના ડીટીયા કાપી અને બે ઊભા ચીરિયા કરીશું. તો આ રીતે આપણે તેને કાપી લેશું. આપણે મરચીમાં રહેલ બી અને તેની વેનને એમને જ રાખીશું, કેમ કે તેનાથી મરચાંનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. તો આ રીતે બધી મરચીને આપણે કાપી લેશું. આ રીતે બનાવેલ મરચીની સુકવણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતથી બનાવેલ મરચીની સુકવણીને તમે આખું વર્ષ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો, અને પછી તમને ઈચ્છા થાય ત્યારે તેને ખાઈ શકો છો. તેને તમે એમને પણ ખાઈ શકો છો અને તળીને પણ ખાઈ શકો છો. તેને તમે ચીલી ફ્લેક્સની જેમ પણ યુઝ કરી શકો છો. આ મરચીની સુકવણીને તમે ક્રશ કરી અને ચીલી ફ્લેક્સની જેમ યુઝ કરી શકો છો. તો અહીં આપણે બધી મરચીને કટ કરી લીધી છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું. અહીં મીઠું આપણે થોડું ચડિયાતું જ નાખીશું. હવે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખીશું. તેમાં 1 લીંબુનો રસ નાખીશું. લીંબુ અને મીઠું અહીં આપણે ચડિયાતું જ નાખવાનું છે, જેથી મરચાંની જે તીખાશ છે તે થોડી ઓછી થઈ જાય અને કાચરીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે. હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. બધું એકદમ સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેને ઢાંકણ ઢાંકી 10 કલાક માટે રહેવા દેશું, જેથી મરચાંમાં લીંબુ અને મીઠું બરાબર ચડી જાય અને તેની તીખાશ થોડી ઓછી થઈ જાય. તો હવે આ મિક્સ થઈ ગયું છે. તેને આપણે ઢાંકણ ઢાંકી દેશું અને 10 કલાક માટે એમને જ રહેવા દેશું. 10 કલાક બાદ તમે જોઈ શકો છો કે મરચાં બરાબર પલળી ગયા છે. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને તેમાં રહેલ મીઠું અને લીંબુના પાણીને આપણે નિતારી લેશું. તો આ રીતે સ્ટ્રેનરમાં નાખી અને તેનું વધારાનું પાણી આપણે નિતારી લેશું અને ત્યારબાદ તેને તડકામાં સૂકવી દેશું. તો આ રીતે તડકામાં પ્લાસ્ટિક કે પછી કોટનના કપડાં ઉપર તેને આપણે સૂકવીશું. બિલકુલ આ રીતે મરચીને છૂટી છૂટી નાખી દેશું અને તેને તડકામાં સૂકવવા દેશું. આ રીતે હાથેથી પણ છૂટી કરી દેશું, જેથી તે ઝડપથી સુકાઈ જાય. ત્યારબાદ તેના પર એક કોટનનું પાતળું કપડું રાખી દેશું, જેથી તેમાં કોઈ કચરો કે ધૂળ ચોટે નહીં. તો આ રીતે મરચીને તડકામાં 4-5 દિવસ રહેવા દેશું, અથવા તો મરચી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દેશું. પાંચ દિવસ થઈ ગયા છે. હવે આપણે મરચાંને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મરચી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને તેને આ રીતે હાથેથી ચેક કરતા તે એકદમ સરસ તૂટી પણ જાય છે. તો આપણી આ મરચી સરસ સુકાઈ ગઈ છે.
तो आपणी आ मरचीनी सुकवणी बिलकुल परफेक्ट छे। तमे तेने एरटाइट डब्बामां स्टोर करी शको छो। हवे आ सुकवणीने तमे એમને પણ ખાઈ શકો છો કે પછી તેને તેલમાં તળીને પણ ખાઈ શકો છો। તો આપણે તેલમાં તળીને પણ જોઈ લઈએ। તો તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। અહીં મેં કડાઈમાં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ આપણે વધારે ગરમ નથી કરવાનું, હલકું ગરમ થાય એટલે આપણે તેમાં મરચીને નાખી દેશું। જો તેલ વધારે ગરમ હશે તો કાચરી છે તે બળી જશે અને કાચરીનો ટેસ્ટ સારો નહીં આવે। તો આ રીતે મરચીને તેલમાં નાખતા જ ફટાફટ તેને કાઢી લેવાની છે। તો આપણી આ મરચી તળાઈ ગઈ છે, મતલબ કે આપણી કાચરી બિલકુલ તૈયાર છે। તો આ રીતે મરચીની સુકવણી કરી અને તેને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। અને પછી ગમે ત્યારે આ મરચીને તળીને કે પછી તળ્યા વિના તેને જમવા સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી સારી લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો જેથી મેં મૂકેલ નવા રેસીપી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।